ખેડાના માતરના પુનાજ ગામમાં ડાંગરના પાકમાં લવાલ કાંસ પાણી ફરી વળ્યા છે નવસો વીગાથી વધુ જમીનમાં ડાંગરનો પાક નિષ્ફળ જવાની ખેડૂતોમાં ભીતિ સેવાઈ રહી છે ત્યારે ન્યૂ સિટી ગુજરાતી પુનાજ ગામના ખેડૂતો વચ્ચે પહોંચ્યું છેલ્લા ચાર દિવસથી ખેતરોમાં પાણી ભરાયેલા છે લવાલ કાંસના પાણી ખેતરોમાં ફરી વળતા તારાજી સર્જાઈ છે ડાંગરના ખેતરોમાં ઢીચળસમા પાણી ભરાયેલા છે ખેડૂતોએ કહ્યું કે સરકાર સર્વે કરી યોગ્ય સહાય ચૂકવે ખેડૂતોએ એક વીગા દીઠ પંદરથી વીસ હજાર રૂપિયાનો ખર્ચ કર્યો છે

તાર અમે અહીં આગળ ગમે તેમ કઈ નામ છે ધમથમ બમ તમ મૂકી ના કાહ હડીમાંથી મુકીન અને ધરું છે મોટા કર્યા પછી સત્ય પાણીનો વરસાદ આવી ગયો એકદમ તે બધી ચારી તમે જોવો બધી ભરી જીલી છે ખીણા જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદ અને અહીં આગળ સામાન્ય વરસાદમાં ખેડૂતોના ખેતરોમાં જડબંબા કાંડની સ્થિતિ થઈ છે લ્યુઝ એટિંગ ગુજરાતી પહોંચ્યું છે

મળતર આપે વત્તા ઉનાળુ પાક માટે પાણીની સગવડ કરી આલે કારણ કે એક વીઘે લગભગ પંદર થી વીસ હજાર રૂપિયા ખર્ચો થયેલ છે જે હાલમાં કઈ મળી શકે એમ નથી અને કોઈ વર્તનની આશા નથી એટલે કહી શકાય કે એના ખેડૂતો એક જ વાત કરી રહ્યા છે કે તેઓનો સરકાર દ્વારા સર્વે કરાવી અને તેમને વળતર ફરીથી દ્રશ્યો બતાવીશ કે આપ જોઈ શકો છો કે જે તમામ ડાંગર છે તમામ ડાંગર પાણીમાં ગરકાવ થઈ ગઈ છે હું પણ અત્યારે ડિઝાઇનમાં પાણીની અંદર ખેતરમાં ઉભો છું અને આ તમામ પાક નિષ્ફળ જવાના કારણે ગામ લોકોની એક જ વાત છે કે સરકાર દ્વારા આના સર્વે કરી અને તેમને યોગ્ય વળતર રૂપે સહાય ચૂકવામાં આવે તેમજ ઉનાળા દરમિયાન આ ખેડૂતોને જો પાણી આપવામાં આવે તો ફરીથી ઉનાળુ સિઝન લઈ શકે કારણ કે શિયાળુ પાક પણ હવે નિષ્ફળ જવાનું કમ કામ લોકોને ભીતિ સેવાઈ રહી છે ઉમંગ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી પુના જ ખેડા પંચમહાલ જિલ્લામાં પચીસથી અઠ્યાવીસ ઓગસ્ટ દરમિયાન એટલે કે ત્રણ દિવસ સુધી મેઘ કહેર જોવા મળ્યો હતો ભારે વરસાદના પગલે મકાઈ અને શાકભાજીના પાકને ભારે નુકસાન થયું છે એક તરફ જંગલી ભૂંડ અને નીલગાય દ્વારા પાકને નુકસાન કરવામાં આવ્યું છે બીજી તરફ કુદરતનો કહેર જોવા મળ્યો છે ત્યારે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે જિલ્લામાં એક પોઈન્ટ એકસઠ લાખ હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું જેમાંથી સાહીઠ હજાર હેક્ટરમાં ભારે વરસાદ અને પવનના કારણે પાકને નુકસાન થયું હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું ખેડૂતો દ્વારા તંત્ર પાસે માંગ કરવામાં આવી ત્યારે આ અંગે જિલ્લાના ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે સર્વેની કામગીરી ચાલુ છે થોડા સમયમાં ચોક્કસ આંકડો સામે આવશે ત્યારબાદ સહાયની કામગીરી હાથ ધરાશે અમારી બધાની રજૂઆત એવી છે કે ભારે વરસાદ થવાને કારણે મકાઈનો ઉભો પાક સદંતર નષ્ટ થઈ ગયો છે બીજા પાકોને પણ ભારે નુકસાન થઈ ગયું છે તો અહીંના બધા ખેડૂતોની બધાની માંગ એવી છે કે તાત્કાલિક ખેતીવાડી વિભાગ દ્વારા આ જે પાકોને નુકસાન થયેલું છે એનું તાત્કાલિક સર્વે થઈ જાય દોઢ એકર મુખ્યા કરી હતી એમાં ભૂંડ રોજ ખાઈ ગયા અને ત્યાં પછી થોડું વધુ એ વરસાદે બહુ નુકસાન કર્યું છે પાણી ભરાયું બધું જમીન દોષ મકાઈ થઈ ગઈ છે એટલે હવે જે કઈ હતું એ બધું જ પૂરું થઈ ગયું છે એમાં તો બધું ચલાવતા હતા પણ અત્યારે બધું જ પૂરું થઈ ગયું છે એટલે આ કઈ જે કઈ સરકારને માંગણી કરી છે કે જે કઈ વળતર અમને થોડું ઘણું વળતર આપે મકાઈનો પાક સોયાબીનનો પાક કપાસ અને શાકભાજીમાં અસરગ્રસ્ત થયેલ છે કુલ અસરગ્રસ્ત વિસ્તાર જોઈએ તો ટોટલ હેક્ટર જેટલા પાકના વિસ્તારમાં અસર થયેલ છે પંચમહાલ જિલ્લામાં મગા નક્ષત્રમાં મેઘરાજાએ ધડભરાટી બોલાવી હતી જેને લઈ નદી નાળા ડેમ જળાશય છલકાઈ ગયા છે જેથી ખેડૂતોમાં એક તરફ શિયાળુ પાકના સિંચાઈ માટે પાણી મળવાની એક આશા બંધાય છે સાથે સાથે ખેડૂતોમાં એક તરફ નુકસાની પણ થઈ છે જે રીતે વરસાદી માહોલ પવન સાથે હતો જેને લઈ મકાઈનો જે પાક છે તે તમામ આડો પડી ગયો છે પડી જતા જ ખેડૂતોનો તૈયાર થયેલો મકાઈનો પાક હાલ બિલકુલ ખલાસ થઈ ગયો છે એમ કહેવું પણ અતિશોક્ય નથી હું આપને સીધા દ્રશ્યો બતાવીશ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે પ્રમાણે હાલ ખેડૂતોની હાલત છે ખેડૂત જોવો છે ખેડૂતો નિરાશ વધને પોતાનો પાક આડો પડી ગયો છે તેને નિહાળી રહ્યો છે માત્ર જૂજ દિવસોમાં આઠથી દસ દિવસમાં મકાઈનો પાક તૈયાર થયા બાદ લણવાની આરે આવી ગયો હતો અને જે તમામ પાક છે તે જમીન દોસ્ત થઈ ગયો જેથી ખેડૂતોને હાલ મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે પંચમહાલ જિલ્લાની વાત કરવામાં આવે તો એક લાખ એકસઠ હજાર હેક્ટર જમીનમાં ખેડૂતોએ ચોમાસાની ખેતી કરી હતી જિલ્લામાં મુખ્યત્વે મકાઈનો પાક કરવામાં આવતો છે અને મકાઈના પાક પર ખેડૂતોને એક આશા બંધાતી હોય છે જિલ્લા ખેતીવાડી અધિકારીના જણાવ્યા મુજબ પંચમહાલ જિલ્લામાં સાઠ હજાર હેક્ટર જમીનમાં અસરગ્રસ્ત વિસ્તાર તરીકે હાલ સર્વે કરવામાં આવી રહ્યું છે સાથે સાથે જ આગામી દિવસોમાં સર્વેના રિપોર્ટ બાદ નુકસાની અંગેનું વળતર ચૂકવવા માટે સરકારને રિપોર્ટ કરવામાં આવશે પરંતુ હાલ તો પંચમહાલ જિલ્લાના જે ખેડૂતો છે તે બેહાલ થયા છે અને તેમની કફોડી હાલત બની છે જેથી ખેડૂતો દ્વારા સરકાર દ્વારા નુકસાનીના વળતર અંગેની માગણી કરવામાં આવી રહી છે રાજેશ જોશી ન્યૂઝ એટીન ગુજરાતી ગોધરા પંચમહાલ વડોદરામાં જળ પ્રકોપથી મોટા નુકસાન થયું છે પુરના કારણે ઇલેક્ટ્રોનિક્સ વાહનોને પણ મોટું નુકસાન થયું છે ત્યારે લોનથી લીધેલા માટે ત્રણ ઇએમઆઈની માફી આપવા કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી સીએમને પત્ર લખી લોનના ત્રણ હપ્તા માફ કરવા માટે રજૂઆત કરાઈ વરસાદથી ખેતીમાં નુકસાની મુદ્દે સીએમને રજૂઆત કરાઈ બહુચરાજીના એમએલએ સીએમને પત્ર લખ્યો સુખાજી ઠાકોરનો સીએમ અને કૃષિમંત્રીને પત્ર નુકસાનીનો સર્વે કરી વળતર ચૂકવવા માટે માંગ કરાઈ બહુચરાજી મહેસાણા જોટાણામાં ખેડૂતોને નુકસાન કપાસ એરંડા જુવારના પાકને નુકસાન

એના માટે યોગ્ય વળતર આપવામાં આવે કલેક્ટરશ્રી સાથે પણ મારી ટેલિફોનિક વાત થઈ હતી અને એમને પણ વિરમગામ મત વિસ્તારમાં જ્યાં જ્યાં નળગાંઠાથી લઈને દરેક જગ્યાએ જે કંઈ અતિવૃષ્ટિના કારણે નુકસાન થયું છે એનાથી માહિતગાર કર્યા છે અને કલેક્ટરશ્રીએ પણ કહ્યું છે કે અમે સર્વની કામગીરી હાથ ધરીને અને યોગ્ય વળતર આપવાની પૂરી કોશિશ કરીશું એવી હૈયાધારણા પણ આપી છે મહીસાગરમાં પશુ મોતની તાત્કાલિક સહાય યૂકવાઈ છે વીજળી પડતા પાંત્રીસ પશુઓના મોત થયા હતા પશુ મોતની આઠ પોઈન્ટ ચાર લાખની સહાય ચૂકવાઈ છે તંત્રએ અરજદારોને તાત્કાલિક સહાય ચૂકવી છે વીજળી પડતા પાંત્રીસ જેટલા પશુઓના મોત નીપજ્યા હતા પરંતુ પશુ મોતની આઠ પોઈન્ટ ચાર લાખની સહાય સરકાર દ્વારા તંત્ર દ્વારા ચૂકવી દેવામાં આવી છે વડોદરામાં પૂરગ્રસ્ત વિસ્તારમાં અસરગ્રસ્ત પરિવાર માટે પંદર હજાર રાશન કીટ તૈયાર કરવામાં આવી છે અમદાવાદમાં મુખ્યમંત્રીના મત વિસ્તાર ઘાટલોડિયા વિધાનસભા પરિવાર દ્વારા કીટ તૈયાર કરવામાં આવી જેમાં લોટ ચોખા તેલ મીઠું સહિત ચૌદ ખાદ્ય સામગ્રીની કીટ તૈયાર કરતા તૈયાર કરવામાં આવી રહી છે અત્યાર સુધીમાં બાર હજારથી પણ વધુ કીટ વડોદરા ખાતે મોકલી દેવામાં આવી છે જ્યારે હજુ પણ કીટ તૈયાર કરવામાં આવી રહી છે પંદર દિવસ ચાલે એ પ્રમાણેની રાસનની કીટ ઘઉં ઘઉંનો લોટ ચોખા દાળ તુવેરની દાળ ચા ખાંડ ગોળ મીઠું મરચું અડદર આવી પંદર દિવસ જે જીવન જરૂરિયાતની બેઝિક વસ્તુઓ છે એવી પંદર દિવસ ચાલે એવી રાસનની કીટો પંદર હજાર જેટલી કીટો અમે અહીંયા તૈયાર કરી છે અત્યાર સુધી અમે અગિયાર હજાર કીટો

તંત્રની બેદરકારીનો આ વિડિયો વાયરલ થયો છે લોકો તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે કે આખરે આવું કેમ ખાડા પૂરવાની કામગીરી પહેલા નથી કરવામાં આવતી પરંતુ હવે વરસાદ બાદ ચાલુ વરસાદમાં ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ તે સમય દરમિયાન ડામર પીગળતો જોવા મળ્યો ગાંધીનગરના કલોલમાં ટ્રાફિકે સર્જી મુશ્કેલી ટ્રાફિકમાં હોસ્પિટલ લઈ જવાતા બાળકને મુશ્કેલી થઈ બાળકને તેડી અને હોસ્પિટલ લઈ જવાયો ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ ફસાતા મુશ્કેલી પડી બાળકને ખેંચ આવતા સારવાર માટે લઈ જવાતો હતો ટ્રાફિક હોવાથી બાળકને લઈ જવામાં મુશ્કેલી પડી હતી જેથી બાળકને ઉચકી અને લઈ જવાયો ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ ફસાઈ હતી બાળકને ખેંચ આવી હતી તેથી સારવાર માટે બાળકને હોસ્પિટલ લઈ જવાયો કલોલની આ ઘટના કે જ્યાં ટ્રાફિકે મુશ્કેલી સર્જ શિક્ષકોની ભરતીને લઈને સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય ચાર હજાર જેટલા જૂના શિક્ષકોની ભરતી કરાશે બિન સરકારી અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી થશે માધ્યમિક વિભાગ માટે અંદાજીત બે હજાર શિક્ષકોની ભરતી કરાશે ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે અંદાજીત બે હજાર શિક્ષકોની ભરતી થશે કુલ ચાર હજાર જેટલા જૂના શિક્ષકોની ભરતી કરવા અરજીઓ મંગાવાશે ઉમેદવારોએ બાર સપ્ટેમ્બર થી છવ્વીસ સપ્ટેમ્બર સુધી અરજી ઉમેદવારે કરવાની રહેશે જીએસઈઆરએસ ડોટ ઇન વેબસાઇટ પર ઓનલાઈન અરજી ઉમેદવારો કરી શકશે